બે દિવસથી આપણે આપણા બ્રહ્મને વિધ્વંસ કરનારી વાણી પરમગુરુની સાંભળીએ છીએ. તમને બધાને કહ્યું તેમ અમારા ખાસ પરમગુરુના અનન્ય ઉપાસક મૂળ વાસણાના અને અમેરિકામાં રહેતા હતા એવા ડાઈબાના કૈવલધામ વાસ નિમિત્તે એમના સ્મરણાર્થે એમના જ્યેષ્ઠ પુત્ર અહીંયા હાજર છે, મારા રમણભાઈ, એમના ધર્મપત્ની, એમના દીકરી મંજુબેન અને એમના જમાઈ અને અન્ય એમના પરિવારજનો, એમના દ્વારા આયોજન આ ગ્રંથ શિબિરનું થયું. અને હું માનું છું કે આજે સાચી એમને શ્રદ્ધાંજલિ છે કે ડાઈબાને પરમગુરુમાં ખૂબ ભાવ, ખૂબ પ્રેમ, ખૂબ શ્રદ્ધા. પહેલા દિવસે જ મેં કહ્યું હતું કે અમેરિકા જવાનું થાય એટલે એમના ત્યાં જવાનું છે, અને મારે તો પધરામણી હોય. મંજુબેન એમને ખબર છે, બા આગ્રહ કરે, બેસો ને બાપજી, બેસો ને, જવાય છે, બેસો ને. પછી મેં ભાઈ કહે કે બાપજીને કેટલા સુધી જવાનું હોય, તમે બેસો ને બેસો કરો છો, એવો એમનો ભાવ. અને ગુરુગાદીના કોઈ પણ કાર્યક્રમને એમને જાણ થાય કૈવલ્ય જ્ઞાનોદય માસિક દ્વારા કે આ સેવા કરવાની છે, આ સેવા કરવાની છે, એમણે બધી તૈયારીઓ રાખેલી જ હોય. એટલે રમણભાઈ વગેરે એમણે જે આ ગ્રંથ પારાયણનું આયોજન કર્યું, ગ્રંથ શિબિરનું, એ ખરેખર એમની માટેની સાચી શ્રદ્ધાંજલિ છે. કે જેમનો એમની પ્રીતિ હતી, બાની જેમાં પ્રીતિ હતી પરમગુરુમાં, એ પરમગુરુના જ્ઞાનની ચર્ચા થાય, પરમગુરુની જ્યાં ઉપાસના થાય એવા કાર્યક્રમનું આયોજન થાય, એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. બાના માટે તો આપણે પ્રાર્થના જ કરીએ, પરમગુરુ એમને અખંડ સુખ આપે. અને એમના સંતાનો દ્વારા જે આયોજન થયું છે, રમણભાઈ, એમનો પરિવાર, મંજુબેન એમનો પરિવાર, એમને પણ પરમગુરુ ખૂબ ખૂબ સુખ આપે, પરમગુરુ એમના જીવનને પણ ધન્ય બનાવે. વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથની વાત કરીએ ત્યારે મેં પહેલા દિવસે કહ્યું હતું કે લગભગ એક ગ્રંથ શિબિરમાં 5 સેશનમાં 250 ચોપાઈ જેટલું આપણું ગાડું ખસે છે. વધારે ખસેડવા પ્રયત્ન કરીએ તો તમારું બધાનું ખસી જાય, એટલે ધીમે ધીમે જવું સારું. પણ એ પ્રમાણે મેં જોયું કે હજુ બીજી 4 શિબિર કરીશું ત્યારે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ પૂરો થશે. આજની ગ્રંથ શિબિર પૂરી થયા પછી પણ
લગભગ 1000 જેટલી ચોપાઈઓ બાકી રહેશે. એટલે આ વર્ષે એક ગ્રંથ શિબિર તો નિશ્ચિત છે જ, બીજી કંઈક રસ્તામાં છે, આવી જશે ત્યાં સુધીમાં. ભણકારા સંભળાય છે મને, કોકના મનમાં ભાવ પેદા થાય તો ખબર પડે ને આપણને, કે કોકને ગદગદી થાય છે કે આપણે પણ ગ્રંથ શિબિર કરાવીએ. એટલે મને લાગે છે પણ આવતા વર્ષ સુધીમાં બધી ચારે ચાર ગ્રંથ શિબિરો પૂરી થઈ જશે એવી મને આશા છે. બેઠેલામાં કોઈ આશા હોય તો બોલજો. ત્યાર પછી બાકી રહે છે કૈવલ વિલાસ, બાકી રહે છે કૈવલ વિલાસ ગ્રંથ, પણ મને લાગે તો એક જ ગ્રંથ શિબિરમાં પૂરો થઈ જાય. અને પંચમ સૂક્ષ્મ વેદનો ગદ્ય વિભાગ બાકી રહે છે, પણ એને લેવા માટે બહુ મહેનત કરવી પડે એવી છે, પણ જોઈશું. એને તો બેઠા બેઠાની કથા ના થાય, ઊભા ઊભા કરવી પડે એવી છે. મેં બ્લેકબોર્ડ બનાવવું પડે, મારે બ્લેકબોર્ડ ઉપર લખીને દોરીને એ ગ્રંથ સમજાવવો પડે એવો છે. ક્યાં બધા તત્વોના ભાગ, ત્યાગને સરવાળો, બાદ બાકી, ગુણાકાર, કેલ્ક્યુલેટર લઈને બેસવું પડે. એ પ્રકારનો ગદ્ય વિભાગ છે. એટલે ગ્રંથોનું લગભગ કામ આપણું પૂરું થઈ જશે શિબિરની દ્રષ્ટિથી. તો આજે ગ્રંથ શિબિરનું આ સમાપન સત્ર છે. સમાપન સત્રમાં પરમગુરુ શું સંદેશ આપે છે જોઈએ. હવે ગ્રંથ શિબિરના લાભ ઘણા છે. વિદેશમાં પણ લોકો સાંભળે છે અત્યારે, અને હવે તો જે અમે લાઈવ કરીએ છીએ નેટ ઉપર એનું રેકોર્ડિંગ, પહેલાં તો પ્રદેશમાં એ પ્રશ્ન રહેતો કે રાત આપણે અહીંયા દિવસ હોય ત્યારે ત્યાં રાત હોય, બીજા દિવસે લોકોને જોબ પર જવાનું હોય, રાત્રે ઉજાગરા ના કરી શકે. પણ આપણું આ ગ્રંથ શિબિરનું રેકોર્ડિંગ રહે છે. આપણે જે કંપની મારફતે આ રિલીઝ કરાવીએ છીએ અને મહિને $45 ચાર્જ આપીએ છીએ, ફ્રીમાં આવે છે અને ચાર્જવાળું આવે છે. ફ્રીમાં વચ્ચે કેટલી એડ આવે એટલે જોનારને કન્ટિન્યુટી ના સચવાય, અને અમુક સમય પછી એ લોકો ડિલીટ કરી નાખે. પણ અમારા વિદેશમાં આપણે અમારા જે યાહુ ગ્રુપ ચલાવે છે, અમારો હેમલ અને કનુભાઈ પીપળાવના ખૂબ સેવા કરે છે ત્યાં. પરમગુણા પ્રચાર, જ્ઞાન પ્રચારમાં એની બહુ સેવાઓ છે. આખા અમેરિકાને સીડી રેકોર્ડ કરીને પહોંચાડવી, ઓડિયો રેકોર્ડ કરીને પહોંચાડવું, સાઇટ ઉપર બધું મૂકવું, પોસ્ટ કરવું, અને એ જ મહિને $45-50 ટેક્સ સાથે ભરે છે આના. જો કે પાછી અમારે એક ભાઈની બીજાની ઓફર આવી ગઈ, જેમણે બાલપુરમાં હમણાં સેવા કરીશ મોટી, અરે અમરદાડમમાં, અમરદાડમમાં શેડ બને છે ને, ભોજનની વ્યવસ્થા ત્યાં થાય છે કાયમી,
દર પૂર્ણિમા માટેની, એના માટેનું આખું જ ખર્ચ લગભગ 8.5 લાખ રૂપિયા જેવું થાય છે. એ નારદીપુરના મારા છોટા ભાઈ અને એમના મોટા દીકરા કૌશિકભાઈ, એટલે એમણે ઓફર કરી દીધી કે ના, મહિને $50 હું જ ભરીશ, કે આ રેકોર્ડિંગ આજે તમે અહીંથી ઘેર ગયા પછી પણ તમારી પાસે ઇન્ટરનેટ હોય તો આખી કથા તમે બેસીને નેટ ઉપર લાઈવ સાંભળી શકો. એક મહિના સુધી, એક કે બે મહિના સુધી નેટ ઉપર રહેશે, અને એના પરથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરો તો એ કરી શકાય. અમે બધાને લિંક તો મોકલીએ છીએ, યાહુ ગ્રુપમાં, ઈમેલમાં, ફેસબુકમાં, બધામાં મારા પૂર્વેશભાઈ લિંક મોકલે છે. કાલે જ ઉમરાથી બે ફોન હતા કે અમે જોઈએ છીએ અત્યારે ચાલુ કથા સુરત. વિદેશમાંથી પણ ફોન આવે છે. એટલે મહેનત કરીને આપણે એવું કામ કરીએ છીએ કે ભવિષ્યમાં પણ, આમ તો ગ્રંથ તમે જાતે વાંચી શકો, સાંભળી શકો, પણ જેમ કે તમે બધા તાકાતવાળા છો, બહુ બોલ્ટ કંઈ ખોલવો હોય તો પકડ પાનો તમારી પાસે હોય ને તમે તાકાત કરો, પણ આ ગ્રંથ શિબિર થોડું કેરોસીન મૂકી આપે તો થોડું ઇઝીલી ખુલી જાય. ખુલવાનું તો તમારી તાકાતથી છે. એટલે ગ્રંથ શિબિર બહુ ઉપયોગી એકમ છે. હું કહું છું, મેં મારી જિંદગીમાં જે કેટલીક પ્રવૃત્તિઓ કરી છે, આમ તો ઘણી બધી, આ 42 વર્ષમાં કેટલાય પારાયણો કર્યા, કેટલાય મંદિરોની પ્રતિષ્ઠા થઈ, અને અમે નવી પણ એક યોજના બનાવીએ છીએ કે અમારા કેટલાક ગામો એવા હોય કે મંદિર, હવે તો મંદિર કરવું હોય તો 25 લાખ રૂપિયા ઓછો ખર્ચો, નાના નાનું કરવું હોય તો. પણ મેં એક યોજના બનાવી છે કે 10 લાખમાં શિખરબંદી મંદિર બનાવી આપવું. માર્બલ સિંહાસન ફોટા સાથે, એટલે આવતા વર્ષે અમે યોજના અમલમાં મૂકીએ છીએ. ક્યાંક પ્લાનિંગ એવું કરીશું કે આખું શિખર તો બધું પ્રીકાસ્ટ જ, આગળનું પણ પ્રીકાસ્ટ. અને સ્લેબ ના મારીએ આપણે, આગળ સરસ પતરા મારી શકીએ, બહારથી દેખાય નહીં પતરા છે એમાં. એક અત્યારના સિમેન્ટ પ્રમાણે સ્લેબનું આવું જ 50 વર્ષથી વધારે નથી રહેવાનું. હાલનો સિમેન્ટ જે છે એ 50 વર્ષથી વધારે આયુષવાળો નથી બનવાનો સ્લેબ. અને બે આમ ઢાળતા પતરા એના ઉપર વચ્ચે ગુમ્મટ બનાવો હોય તોય બને પાછો, ભાઈ યોજના એવી, એટલે પાછળ શિખર, વચ્ચે ગુમ્મટ અને આગળ નાનો ગુમ્મટ, અને પ્રાર્થના હોલ 25x40 નો, એટલે 1000 સ્ક્વેર ફીટ પ્રાર્થના હોલ, પ્રદક્ષિણા ગર્ભગૃહે જુદું, એવું અમે એસ્ટિમેટ બનાવી છે. 10 કે 12 કે સામાન્ય રીતે બનાવવું હોય તો લગભગ 40 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. એ 10 થી 12માં તૈયાર કરવું કે બધા ઉપાસના કેન્દ્રો વધારે ઊભા થઈ જાય. એટલે 60-65 ઉપર તો મંદિર પ્રતિષ્ઠા આપણાથી પહોંચી ગઈ છે, તો કદાચ આ યોજના વડે 100 સુધી પણ 2-5 વર્ષમાં પહોંચી જાય. એટલે મૂળ પ્રયત્ન એ છે આપણો કે વધુમાં વધુ પરમગુરુના આશ્રિતો પરમગુરુમય બને. પરિણામ પણ આવે છે. પૂજ્યા શીતળી મહારાજનો પુરુષાર્થ, પુરુષાર્થ એટલે એમનું રોપેલું બીજ.
આપણે સંવર્ધન અને સંરક્ષણ યોજનાની સાથે લગાવી દીધી છે, સંરક્ષણ પણ કરીએ છીએ અને સંવર્ધન પણ, સંવર્ધન થાય એવી પ્રવૃત્તિ પણ કરીએ છીએ, એનું કોઈ બગાડ ન કરે એવું સંરક્ષણ પણ કરીએ છીએ. એ ખેડૂત ખેતર વાવે તો બે વાતો રાખવી પડે, એક દવાઈ છાંટવી પડે, કોઈ રાળો ઢોર પૈસા તો દંડો એ લેવો પડે. બેવા પ્રકારના પ્રયત્ન કરવા પડે અને પ્રયત્નથી પરિણામ આપણને મળે છે અને બધી પરમગુરુની કૃપા છે. તો આ ગ્રંથ શિબિર પણ આ બધી પ્રવૃત્તિઓમાં એક પ્રવૃત્તિ, એટલે મંદિરો ઘણા બનાવ્યા, પ્રતિષ્ઠાએ ઘણી થઈ, પણ મને પ્રિય પ્રવૃત્તિમાં વધુમાં વધુ ગ્રંથ શિબિર એ મારા જીવન માટે બહુ એક યશસ્વી કામ મારી રીતે સમજું. એવું જ આપણું ગુરુજીની નિશ્રા, એનાથી પણ અનેક નવા નવયુવકો અમારા પરમગુરુને સમજવામાં સક્ષમ બન્યા. એવી સરસ પ્રવૃત્તિ અમારી આ હોસ્પિટલ, આ વર્ષે હોસ્પિટલનું રિનોવેશન અમે કર્યું બધું, નીચે ઓપરેશન થિયેટર, નીચે ઓપીડી, ઉપરના વોર્ડ, એમાં 4 મહિના સર્જરી બંધ રાખી. મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ ક્યાંક બધું તોડફોડ ચાલતી હોય એટલે, પણ 4 મહિના સર્જરી બંધ રાખી તો પણ 5100 સર્જરી ગઈકાલે પૂરી થઈ. માર્ચ એન્ડિંગ થયું ને, યર એન્ડિંગ, આજે 31 તારીખ, આજે રવિવાર, એટલે આજ તો કોઈ સર્જરી થવાની છે નહીં. આજ તો મારો સ્ટાફ બધો જતો રહ્યો કેમ્પમાં, ગઈકાલે ફાઇનલ આંકડો રાત્રે બેસીને પૂરો કર્યો તો લગભગ 5100 સુધી. ત્યારે એમ મને થયું કે જો 4 મહિના બંધ ના રહ્યું હોત તો જે ગઈસાલ હું કહેતો કે 6000 ઉપર જશે એમ જાય. એ 4 મહિના મારા સ્લેક સિઝન ગણાતા હતા, ઉનાળાના ચોમાસાના, તોય પણ 4 મહિનાથી 100000 તો થઈ જાય. એટલે આવતી વર્ષે 6000 ઉપર સર્જરી થશે, નિશ્ચિત વાત છે. એ પ્રવૃત્તિ પણ બહુ ઉપયોગી, અને કેટલી વ્યવસ્થા હોસ્પિટલમાં, નિઃશુલ્ક એટલે સંપૂર્ણ નિઃશુલ્ક. તમે અહીં છો, આજે તમને ખબર હોય તો લગભગ 6-7 વાગે દર્દીઓ અહીંથી ગયા. ગઈકાલે જેમની સર્જરી થઈ હતી એ દર્દીઓ આજે અહીંથી 7-1 વાગે લગભગ ગયા છે. જોયા તમે બધા કોઈ, પણ 7 વાગે ચા નાસ્તો કરીને ગયા. હોસ્પિટલ આપણો નિયમ છે કે દર્દી 12 થી આવે સાંજે દાખલ થવા, તો આવે ત્યારે પણ ચા નાસ્તો કરીને પછી જ એનું રજિસ્ટ્રેશન થાય. બીજા દિવસે સવારે ચા નાસ્તો સાંજે જમવાનું તો હોય, પણ 3 વખત એને જમવાનું મળે અને 3 વખત ચા નાસ્તો. દવા એક નવા પૈસાની બહારથી નહીં લાવવાની, બધું જ ફ્રી ઓફ ચાર્જ. અહીંથી પ્રિસ્ક્રિપ્શન કોઈ દર્દીને નહીં આપવાની કે જાઓ બજારમાંથી દવા લઈ આવો. કેટલીક હોસ્પિટલો સેવાભાવી ચાલતી હોય છે, એમાં એવું નિયમ હોય કે તમને દવા એમનો જ સ્ટોર હોય, અને દવાઓનું કામ કેવું છે, 66% પ્રોફિટવાળું. અમે જે દવાઓ લાવીએ છીએ, અમારા મેનપુરામાં જયંતિબહેન, એમના દીકરા છે જયેશભાઈ, કૈવલ મેડિકલ હોલસેલ એજન્સી એમની અમદાવાદ વડોદરામાં છે, અને હોલસેલમાંથી આપણી દવાઓ આવે છે. જે આંખમાં નાખવાના ટીપા ઉપર 12 રૂપિયાની 90 પૈસાની કિંમત લખેલી હોય, આપણે તો 4 રૂપિયામાં આવે. ત્રીજો ભાગ અમે માનો કે આપણે આવ્યા 12 રૂપિયાની દવા 4 રૂપિયામાં લઈને લખી, આપણે તો આવે દર્દીને પ્રિસ્ક્રિપ્શન લખી આપીએ, નીચે સ્ટોરમાંથી લઈ આપીએ,
એટલે એક દર્દીને આપણે 1000 રૂપિયાની દવા લખી આપીએ એટલે આપણી તો 600 રૂપિયામાં જ આવી હોય, અરે 300 રૂપિયામાં જ આવી હોય, 600 રૂપિયા પ્રોફિટ, તો અડધો ખર્ચો તો ઓપરેશનનો નીકળી ગયો એમ જ. ગણેશજી કે આવું, અને તો આમ પેલો દર્દી તો કેમ ભાઈ છાપેલી કિંમતે આપી, એકે પૈસો વધારે લીધો નથી. એટલે આ મફત દવા આપવાની પાછળનું કારણ એ છે કે આપણે દર્દીને લખીને આપીએ તો દર્દી બિચારો 1 રૂપિયાની વસ્તુના 3 રૂપિયા આપવાનો છે. 300 રૂપિયા કે 400 રૂપિયાની દવાના એ 1000 રૂપિયા બહાર આપવાનો છે, તો એને 1000 રૂપિયા ખર્ચાવાના કરતા 400 આપણે જ ખર્ચી નાખવાનું વધારાના. એ રીતે આપણી હોસ્પિટલ કામ કરે છે. એટલે અહીં આવનાર દર્દીને ગજવામાં કશું જ ના જોઈએ. કેમ્પના દર્દીને આપણી ગાડી લઈ આવે અને પાછી એ જગ્યાએ જઈને મૂકી આવે. એટલે આ પ્રવૃત્તિ, અને છતાંય આપણે કોઈ ટીવીમાં એડ આપતા નથી કે અમે દવાખાનું ધર્માદા ચલાવીએ છીએ અને કોઈને દાન આપવું હોય તો આવજો. કોઈ જગ્યાએ આપણે બોર્ડ નથી મૂક્યું, કોઈ જગ્યાએ છાપવામાં એડવર્ટાઇઝ નથી આપતા કે આ હોસ્પિટલ માટે દાન લઈએ છીએ. પાછળ આપણે એક ઝાડ ઉગાડ્યું છે, તમને ના બતાવાય. એ ઝાડ માધવ પ્રદેશને આપેલું છે. એમાંથી તોડી તોડીને આપણે આ વાપરીએ છીએ. કોઈ જોવા બતાવશે ની પાસે ઝાડ. મુદ્રા તુલા ને સુવર્ણ તુલાનું જે ધન આવે છે એમાંથી આ હોસ્પિટલ ચાલે છે. અને મુદ્રા તુલાના મોરના માલિક એ માધવ છે, એટલે અમે માધવના મોર કહીએ છીએ. એટલે 42 સદીમાં ઘણી પ્રવૃત્તિઓ કરી, પણ જે પ્રિય પ્રવૃત્તિની વાત કરું ત્યારે મને પ્રિય હોય એવું તો ગ્રંથ શિબિર. અને ગ્રંથ શિબિર માટે કોઈ પણ આવે હું ના ના પાડું, અને ગ્રંથ શિબિરની કથા મન થાક ન લાગે. એવું ગુરુજીને નિશ્રા, એવું હોસ્પિટલ. હોસ્પિટલ માટે મને કોઈ એમ કે તુલા કરવા આવશો કઈ જુઓ. કારણ કે બહુ આનાથી બહુ કામ થાય છે, સેવાનું બહુ કામ થાય છે. ગુરુ મહારાજે આજ્ઞા કરી પર દુઃખ કુ હર લેત, ગઈકાલે તો જે કેમ્પમાં દર્દીઓ હતા ને થોડા સારી સ્થિતિના હતા, કાં દૂધવાળા બાજુના હતા એટલે. પણ જે આદિવાસી વિસ્તારમાં દર્દી આવે તમે જુઓ તો તમને દયા આવે જોઈને. પેટ એકદમ અંદર ચોટી ગયેલા હોય, આખા શરીર પર કલેચરી દેખાય, તમને પેટથી મળીને આંખથી મળીને મોંથી મળીને બધે કપડા પૂરતા ના હોય, પગમાં જૂતા ના હોય, એવા બધા લોકોના દુઃખને આપણે દૂર કરીએ છીએ એટલે મનમાં અહેસાસ તો થાય બાપજી કે ચાર ચિહ્ન હરિ ભક્ત કે, તો એકાક ચિહ્ન તો આપણે એમાંથી પાડીએ. એવું મને અત્યંત પ્રિય પરમ ગુરુ ચાલીસા એ ગવાતા હતા, મને બહુ ખુશ.
કે એમાં જે રીતે પરમગુણી બંદગી થઈ છે, પરમગુણી જે રીતે પરમગુણનું વર્ણન થયું છે એ અદભુત છે. એવું મને અતિ પ્રિય શિકાગોની પ્રવૃત્તિ, અમારી શિકાગો મંદિર, એટલે વારંવાર અમેરિકા જઉં છું, મને ત્યાં જવાનું ગમે છે. કોઈ કેનારું મળવું જોઈએ, આવશે બાપજી? એમ એક બેગ તો હું ખોલતો જ નથી, ત્રણ જોડી કપડા પેક ને પેક જ રાખું, જ્યારે હોય ત્યારે ઉઠાઈને ચાલવા જ મળવાનું. એમાં પાસપોર્ટ ને બધું પડેલું તૈયાર જ રાખવાનું. અને એની અંદર તમે જોજો, આ વખતના કૈવલ્ય ગાંધી માસિકમાં શિકાગોમાં જે મહિબીજ મહોત્સવ જોવાયો એના ફોટા છાપ્યા છે, નવું હમણાં માસિક આવ્યું ને આજે, ને મેં હમણાં ફેસબુકમાં લિંક મૂકી છે કે તમારી અમારે ત્યાં કૈવલ યુથ .org અમારા બાળકો કેવી પ્રવૃત્તિ કરે છે ત્યાં, એમની પોતાની આખી વેબસાઇટ છે. એટલે બહુ આનંદ આવે. અને ત્યાં બધા ભક્તો જે રીતે જાગૃત થયા છે, પછી બાકી બીજી બધી ઘણી પ્રવૃત્તિઓ છે, ચાર તીર્થ, હવે નથી જવું મારે બીજા ધામમાં, એટલે આ ગ્રંથ શિબિર આજે જ્યારે આજે આ હું જે કંઈ કહું છું ને આજના વિષયમાં છે, બહારની વાત નથી કહેતો, આજના વિષયમાં બધું આવે છે. કે પરમગુરુ આપણને કેટલીક જવાબદારી સોંપે છે, વારંવાર ચોપાઈ આપણે વાંચીએ છીએ ને, બોલીએ છીએ, પણ કોઈ કાલ મહી ભવિતવકે, એ આજના વિષય મેં ચોપાઈ આવવાની છે, અગાઉથી કહી દઉં તમને. એ ચોપાઈ તમે બહુ વખત સાંભળીએ છે, બહુ વખત વાંચીએ છે, આજની કથામાં એ ચોપાઈ આવે છે. અને એમાં મેં એક વાત વારંવાર તમને કહી છે, જો જે લોકો નિશ્રામ આવ્યા છે એમને, કે આપણે સંકલ્પ કરીએ કે આપણી હયાતીમાં જ પરમગુરુનું જ્ઞાન ચક્રવર્તી થાય, તો એ કયા આધારે મેં કહ્યું એ પણ આમાં લખેલું છે. પણ કોઈ કાલ મહી ભવિતવ કે, એનો અર્થ બાપજીએ કર્યો છે કે મેં પણ કોઈ કાળમાં કહ્યું છે, ભવિષ્યમાં. પણ પાછું અર્થ કર્યો છે ભવિષ્યમાં એટલે ક્યારે, તો તમે આજે જાગો તો આજે, અને ભવિષ્યમાં જાગો તો આવું બાપજી લખ્યું છે. આમાં તમે શું કરવું, કહો આજે જાગવું ભવિષ્યમાં જાગવું, પછી તો પછી લે. એટલે હું વારંવાર ઘણી વખત કહું છું, ઘણા બધા લોકો કહેતા હોય છે કે આ વાત કરે છે ગુરુજી, આ વાત કરે છે, એક પણ વાત એવી નથી કે જે મારા ગજવાની હોય. આ ગજવા મેં રાખ્યા છે, નો ડાઉટ, પણ એમાંથી કશું કાઢવા નહીં. પણ હા, અત્યારે નાખું તો ડોલર નીકળે, ડોલર નીકળે. હા રમણભાઈ, હમણાં જ સવારમાં જ કોઈ કાપી ગયું, કોઈક ભોત મૂકી ગયું, તો આવતો આવતો ગજવામાં નાખીને આવ્યો છે ને, એટલે આમાંથી કાઢવાનું નહીં જે આવે તે. હા બસ, એમ આપણી બેંકનું નામ તમે વાંચ્યું છે, લેના બેંક. પણ લઈએ છીએ તો અમે એનું પરિણામ આવે છે. કોના માટે લેવાનું,
કે જેનું છે એને આપવાનું છે. આપણી તો ગાદીની પરંપરા છે. બધા જ આચાર્યોના જીવન મેં પહેલાંના જોયા છે ને કે સાદગીપૂર્ણ. કોઈ પૂજ્યભાઈ શીતળાઈ મહારાજનું જીવન તો મેં બહુ નજીકથી જોયું છે. અને એ જ્યારે વાત કરતા હતા, અમારા ગામમાંથી એક ભાઈ આવતા હતા, ગુજરી ગયા, બહુ જૂના જ સમયના એન્જિનિયર, મોતીભાઈ કરીને એન્જિનિયર, આ પરમગુરુ પાષણ પ્લાન એમણે બનાવેલો. અને શીતળા મહારાજે જે શ્લોક બનાવ્યો, એક અસારે સંસારે ગદ પરિક્ત દુઃખ બહુલે વિશુદ્ધમ જ્ઞાનમ નવ ભ્રમિત ખલસું ધ્વનિ રહેવા, એ પહેલાં માસિકમાં છપાતો હતો પહેલાં. હવે એ શ્લોકને હું બેસાડતો તો ભાષાંતર બાપજી કોઈ જગ્યાએ નહીં લખેલું એનું. તો એ મોતીભાઈ એન્જિનિયરની સાથે મારી ચર્ચા થઈ કે મારી પાસે લખેલું છે, કે બાપજીએ મને બતાવ્યું હતું, એ લઈ આવ્યા હતા મારી પાસે. એ એન્જિનિયર મને વાત કરે કે અમે નાના નાના હતા ત્યાં દર્શન કરવા આવતા, ત્યારે એ વખતે મંદિરમાં 250 વીઘા જમીન હતી અને વિશેષ કરીને અનાજ પકવતા હતા. ત્યારે આ રોકડિયા પાક નહોતા, તો બાજરી પાકે, અને બાજરી લણવા માટે કાંઈક બાજરી પર ઉપરથી ખબર ડુંડું તોડવું પડે. તો પહેલાં તો બાજરી કપાઈ જાય, પછી એના પૂરિયા બાંધી દે. તો કે અમે જોયેલું કે બધા સાધુ સાથે પરાગદાજી મહારાજ લણવા બેસતા હતા બાજરીના ડુંડા તોડવા. એ બેસે એટલે બધો સ્ટાફ બેસે. ત્યારે અમે વિચાર કરતા કે ગાદીપતિ આવડા મોટા આચાર્ય, અને આમ એનાથી કહેશે અમને તકલીફ થતી હતી. પેલા એન્જિનિયર કહેતા શું તકલીફ થતી મેં તમને, તો કે મારા બાપ મા બાપા એમ કહેક જો બાપજી કરે ને તું કેમ નહીં કરતો. એવું સાદું જીવન શીતળાઈ બાપજીને એ બધા ગુરુજનોથી પ્રેરણા લઈને આપણે જીવીએ છીએ કે ભાઈ અમારા વડીલો આવા હતા, એમને શું જરૂર હતી જાતે ડુંડા કાપવા બેસવાની. એક નોકર વધારે રાખે તો લોકો તો ભેટ મૂકતા હતા જ ને. એ વખતની લેના બેંક છે આપણી, કે હમણાં જૂની નવી થોડી શરૂ કરી આપણે, હમણાં આપણે બ્રાન્ચો વધારે શરૂ કરી પેલા. પણ એ વડીલોનો એ જ ઉદ્દેશ હોય કે જનતા જેના માટે પૈસા આપે છે ત્યાં જ વપરાવવા જોઈએ, પોતાની અયેશી માટે નહીં, પોતાના આરામ માટે નહીં, પોતાના મોજ શોખ માટે નહીં. અને આપણી હોસ્પિટલમાં તમે જુઓ, હમણાં તો જે લોકો છાપું વાંચતા હોય કે ટીવીમાં સમાચાર જોડતા હોય, ગુજરાતની સેવાભાવી હોસ્પિટલમાં કારણ કે હમણાં વચ્ચે આપણા ત્યાં બહુ મોટું ઇન્સ્પેક્શન આવ્યું હતું આરોગ્ય વિભાગનું ઓપરેશન થિયેટર માટે, કે 4-1 મહિના પહેલાં ચીખોદરામાં એક પ્રસંગ બન્યો. આવી હોસ્પિટલમાં માસ ઇન્ફેક્શન, એ પહેલાં ઝઘડિયામાં એક પ્રસંગ બન્યો માસ ઇન્ફેક્શન. 1.5 વર્ષ પહેલાં બોડેલી કે એક હોસ્પિટલ છે, જલારામ હોસ્પિટલ કંઈક, એમાં માસ ઇન્ફેક્શન થયું. એટલે ગુજરાત સરકારે તાબડતોડ આરોગ્ય ખાતાએ કે બધા પહેલાં તો હોસ્પિટલો જે સેવાભાવી છે એને ઓપરેશન થિયેટરોને ચેક કરો. અને આપણું ઓપરેશન થિયેટર કારણ કે આપણે રિનોવેશન કરીને તૈયાર કરી દીધેલું હતું પાછું, એ તો ઇન્સ્પેક્શન ના માનો તો આપણે તો કરેલું જ હતું, પણ એમને કર્યા પછી એનું ઇન્સ્પેક્શન આવ્યું. રિમાર્ક લખી છે કે આ ઓપરેશન થિયેટર પરફેક્ટ છે, કોઈ જાતની ક્યોરી, રિમાર્ક લખી નથી ગયા કે આમાં આટલું સુધારો કરો, આમાં ફેરફાર કરો, કે આમાં ફેરફાર કરો, એવું કોઈ જાતના રિપોર્ટમાં ક્યાંય ક્યોરી નથી લખી આ લોકોએ. અને એનું પરિણામ છે કે અત્યાર સુધી 35,000 સર્જરી થઈ આ 12 વર્ષમાં, પણ એક પણ કેસ ફેલ નથી ગયો. આ પરમ ગુરુની કૃપા છે. અને આપણે નિષ્ઠાથી કામ કરીએ, આપણે નામ માટે નથી કરતા.
કોઈ એવોર્ડ માટે નથી કરતા. આપણે નંબર્સ ઓફ સર્જનીનો આંકડો કોઈને બતાવવો નથી. આપણો તો સંકલ્પ માત્ર 2000 સર્જરીનો જ હતો જ્યારે હોસ્પિટલ શરૂ કરી ત્યારે. હા, 2000 તો બહુ થઈ ગઈ એમ લાગતું હતું. તો હવે ડિમાન્ડ વધી આપણી. આણંદમાં શંકરા હોસ્પિટલ છે તો આણંદના પેશન્ટ આપણે ત્યાં આવે છે. જે એક વખત અહીં આવે બીજી કોઈ હોસ્પિટલમાં ના જાય. એમાં 2 દિવસ એટલે ગઈકાલે બધા આંકડા આ લોકોએ તો મોકલે. રાત્રે મારો ટાઈમ એમ જ ગયો હતો. એક 2 વખત મીનાબેન સામે કહ્યું કે કદાચ 2 વર્ષ પછી આપણે કેમ્પ બંધ કરવા પડશે. કારણ કે ઓપીડીમાં જ એટલા પેશન્ટ આવશે કે કેમ્પમાં આપણને ટાઈમ નહીં મળે. 5 કે 6 હજાર સર્જરી વર્ષે કરવી હોય તો અહીંથી જ પૂરી થઈ જશે, બહાર જવાનું જ નહીં રહે. એટલે પરમગુરુની ખૂબ કૃપા છે. અને હું તો માનું આપણે જે પ્રવૃત્તિમાં સફળ થઈએ છીએ એનું એક જ કારણ છે. જો ગુરુ મારે એને ના ગમે તો આપણને સ્ટોપ કરી દે કે બેટા આગળ જઈશ નહીં હવે, આટલું કર. પણ આપણે કરીએ છીએ એમાં પરમગુરુ પ્રસન્ન છે. અને આપણે એ જ લક્ષ્ય લઈને ચાલીએ છીએ, એ જ કરવું જે ગુરુને ગમતું હોય તે જ કરવું, બસ. જે ગુરુને ના ગમે નહીં કરવું. તો આ ગ્રંથ શિબિર એમાં જ આજના ચેપ્ટરની અંદર જ આ બધી વાતો સમાયેલી છે કે પરમગુરુનું આ જ્ઞાન કેટલું મથીને કામ કરીશું. બાપજી કે અમે કેટલી મજૂરી કરી જુઓ ખરા. હવે તો મજૂરી કરીને પાછા પોતાના સમય કેવલ ધામ જતા રહ્યા. હવે જેમ ભાઈ બાપનો બાકી વ્યવસાય, બાપનું બાકી કામ, બાપની બાકી યોજના એટલા દીકરાને પૂરી કરવાની હોય, એમ ગુરુનું અધૂરેલું કામ એના શિષ્યએ પૂરું કરવાનું હોય. આપણે બધા પરમગુરુના શિષ્ય છીએ, પરમગુરુના સેવક છીએ. એટલે માત્ર હું પરમગુરુના જ્ઞાનથી જાગ્રત થયો, પરમગુરુ કહે છે પ્રમાણે ઉપાસના કરું છું, પરમગુરુ કહે પ્રમાણે જીવું છું, એટલું પૂરતું નથી. એટલું પૂરતું નથી. હું આટલું કરું છું તો આપણે આપણા સ્વાર્થ પૂરતું કર્યું. અને એવો સ્વાર્થ, કયો સ્વાર્થ? આપણે કે પરમ પતિનું સુખ મળે, સર્જનહારનું સાનિધ્ય મળે, એ સ્વાર્થ માટે આપણે આ બધું કરીએ છીએ. એ સ્વાર્થ પરમગુરુએ રાખ્યો હોત તો પછી આપણું શું થાત? મારે ગમે તે થાય, કરતાનું સુખ છોડવું નથી. પણ અહીં તો ગઈકાલે જ વાત આવી ગઈ કે ના, કરતા આજ્ઞા કરે બધી મજૂરી કરવા તૈયાર. ટૂંક ટૂંક રોમ રોમ ટૂંક ટૂંક એવા શબ્દ વાપર્યા છે કે પરમ ગુરુ કહે છે કે કર્તાની આજ્ઞા નિભાવવા માટે મારું રોમ રોમ ઉત્સાહિત છે. તો ગઈકાલે મેં એ જ વાત કરી હતી કે પરમ ગુરુમાંથી જ આપણે બધી પ્રેરણા લેવાની. જે આપણા ઈષ્ટ છે, જે આપણા પ્રિય છે, એમાંથી જ આપણે પ્રેરણા લઈએ છીએ. જુઓ, જે પ્રિય હોય ને, પ્રિય વ્યક્તિ જે હોય એ ખોટું કરે ને તોય આપણને એ કરવાનું ગમે. નાનું બાળક, આપણું નાનું બાળક આપણને કેટલું પ્રિય હોય, અને એ પ્રિય હોય એટલે ખોટું બોલે તોય આપણે એવું બોલીએ, એને સુધારીએ નહીં. આપણું પ્રિય છે, તો પરમગુરુ પ્રિય છે તો એમાંથી જ પ્રેરણા લઈને જીવન જીવવું પડે. આપણે તો જ આપણને પ્રિય છે એમ કહેવાય.
તો એ વિષયને આપણે આગળ ચલાવીએ. વિશ્વબ્રહ્મ વિધ્વંસ નીતિ ગ્રંથના લગભગ 40 અંગ પતી ગયા છે, તો 41માં અંગથી આપણે પ્રારંભ કરીએ. બહુ સારું ખસ્યું ગઈકાલે મારા ભાઈ, બોલો છો ભાઈ તારે 41માં અંગને. બીનો આપણે ઔષણ કે તરતા હોય વિના ન સહે તો ઔષ સહે ત સજાત વિના તો આપણે સકલ પર બારિક પૂજય ગયે પર પહંચે મોક્ત ગયે આપણે પ્રાલબ્ધ કો જેહી પૂરવ કે સાંચે પણ કિરતાર નહીં કિનકે નિજ આપણે અંશન કે આચાર જ ઉપમાય કરિત ઈશ જીવ કોટિ વંશન કે બિનુ આપણે અંશ કે કરતા હુએ બિનાન સહેતુ. આગળ જે વાત આવી કે ભાઈ તમે ગમે એટલી ઉપાસના કરશો, સેવા કરશો, વ્રત કરશો, એનું ફળ કોણ આપશે તમને? કે જેની ઉપાસના કરો એની તો હયાતી નહીં હોય, એ નાશ પામશે. બીજું, આપણી ઉપાસના ત્યાં સુધી પહોંચે જ નહીં એ ના હોય એટલે. કોઈને તમે ટપાલ લખો અને એ સરનામું લખીને મોકલો, પણ એ સરનામું પ્રમાણે કોઈ ત્યાં હોય જ નહીં કે સરનામું જ ના હોય તો એ કોને પહોંચે એવી સ્થિતિ થાય. કે છે બિના આપણે આવું શકે કરતા હોય બિના ના સહે તું, અને આપણા કરતા પણ નથી કે જેથી એમને હેત પણ થાય. અંશ સહેત સજાત બિના તો આપણે કાંઈ લગે તું, અંશને અંશની સજાતી ના મળે તો એને કંઈક લાગે વળગે. એ તો વિજાતિ છે, એકરત છે. આપણે કર અંશ છીએ, નાશવંત છે, આપણે શાશ્વત છીએ, એટલે સજાતી પણ લાગતું નથી. તે ઉપાસના આપણી વ્યર્થ છે. એ પરમેશ સકલ પરભારિક પૂજઈ ગઈ પરપંચી, અને પેલા બધા પરમેશ્વર બનીને પૂજાઈ ગયા જગતમાં. જો કે ઘણી વખત એવું આપણે જોઈએ છીએ કે કેટલા લોકોને પૂજાવાનો શોખ એવો હોય, ખબર નહીં એમને શું મળે એનાથી. કોઈ તમારી પૂજા કરે, કોઈ તમારી આરતી કરે, એનાથી આપણને શું ફેર પડે? કશું મળે નહીં એમાંથી, પણ કેટલા લોકોને પૂજાવાનો શોખ હોય. ઘણા તો તમે, અમે ઘણી વખત જોયેલું છે આવું બધું. એક સાધુ અમારા સાથે ફરતા હતા, તે સવારમાં જોઈએ તો પગ પૂજા કરેલી જ હોય, ચંદન ચોપડેલું જ હોય. મેં પૂછ્યા, એટલે વહેલી અમને પૂજા કોણ કરી જાય? સેવકને પૂછ્યું ત્યારે ખબર પડી કે જાતે જાતે પહેલાં ચંદન લગાડી જ દે કે છે, અને પછી ચંદનની વાડકી મૂકીને પાછા બહાર બેસે. એટલે બીજો આવે જોનારો કંઈ ચોપડેલું છે, એટલે એ પણ લઈને પાછો. પેલા ભિખારીઓ કેવું કરે, ભીખ માગતા હોય તો ખાલી થાળી ના મૂકે, પહેલાં તો 10 પૈસા એવા પોતે જાતે ભાઈ મૂકી રાખે, બીજાને ખબર પડે કે આમાં મૂકવાના છે. પણ આપણા જો હોશિયાર જાત પછી પાછો વિચાર કરે ને. એક માણસ કહે છે આમ સમાધિમાં બેસેલો દોર કલમ સમાધિમાં, આગળ થાળી મૂકેલી, એટલે લોકો પૈસા મૂકે. મહારાજ સમાધિમાં છે. પણ એક જણો હોશિયાર ગયો હશે કોઈ કાયમપંથી,
મારે 10 રૂપિયા મૂકવા છે, પણ થાળી મૂકું મારા તો સમાધિમાં બેઠા છે ને કોક લઈ જાય તો. એટલે મહારાજ કહો કે આ ગપ્પા છે, તમે 83 આંખે જોઈ લેતા કેટલા મૂક્યા છે, કેટલા મૂક્યા છે. મહારાજ કહે 10 રૂપિયાનો ગ્રાહક છે ને હું સમાધિમાં બેસી ગયો છું. એટલે એમણે જઈ મારીને મોડું ખોલ્યું, અહીં મૂકી દે કે કોઈ વાંધો નહીં, કોઈ નહીં લઈ જાય એમ. તો અહીં કે છે કે આ બધા પ્રપંચ છે. આ તો એ પ્રપંચથી બધા પૂજાયા, અને એ પૂજાય ક્યાં સુધી પાછા. ઘણી વખત ઘણા લોકો એવા છે કે આપણે જે છાપામાં વાંચીએ છીએ ને, કેટલા બધા ધતિંગ્યા લોકો, લોકો એક બાજુ તો ગાળો દે ને પાછા કંઈક ને કંઈક વાતો આવે છાપામાં, તો એ પૂજાનારા તો પૂજનારા તો એમને પૂજે છે અને માલ પાણી ખાય છે. અઢળક સંપત્તિ સુખ ભેગું કરી લીધું છે, પણ એ સાથી કર્યું તે કે ભાઈ પૂર્વનું કંઈ સંચિત હતું તે ભોગવી લો, તાર બીજું શું, જે કરેલું છે તો ભોગવવું, સારું છે તો સારું ભોગવશો, અને ફરી અહીંથી જશો તારે તમારી દશા બેસશે. પણ કીર્તાર નહીં કહું કિન કે નિજ આપણે આપણે અંશ ને કે આપણા અંશના કોઈ અંશી નથી, કીર્તાર નથી કે છે. આચાર્ય માય કરિત ઈશે જીવ કોટી વંશન કે, એ કહે છે જીવોની વંશનાને જ આચાર્યએ ઉપમા આપી આપીને ઈશ્વર બનાવી દીધા. ખરેખર તો આપણા જેવા જ છે. હલના ચલના આપણે સમતુલિકા ભૂલિકા પણ ભવ સરખે બાણ પ્રહાર હુએ ગફલ તમે કપટ મર ગણઈ પરખે એહી દોહન કી અજન જનાયિત જાહેર દુગજંતન કી તીન કો કીએ કરના થાઉન કો બણાવટ કી આંધય ચેત વેત સુનહિત કે બેડ કતાર વહે હું આજયંત મધ કરિત તપાસિત અકૃત કીન કીએ હું. મહારાજ કે તમે જુઓ એમના વર્તન હલન ચલન બધું આપણાથી ક્યાંય જુદું પડતું નથી. હલન ચલન આપણે સમતુલિક ભૂલિક પણ ભવ સરખે, જેમાં આપણે પણ કંઈક ચૂક કરીએ ભૂલ કરીએ એમ એમણે પણ ઘણી ચૂકો ને ભૂલો તો કરી છે. આપણા જેવું હલન ચલન છે, કોઈ વિશેષતા નથી. દાખલો આપ કે બાણ પ્રહાર હોઈએ ગફલ તમે કપટ મરગ નહીં પરખે. શ્રી કૃષ્ણ અવતારની વાત આવે કે ભાઈ કેવી વસ્તુ થઈ આખી, એમ કહેવાય છે કે કેટલી 16,000 રાણીઓ હતી કે એવું કંઈક વાત આવે છે ને બધી, અને 88,000 પુત્રો હતા એવી કંઈ વાત આવે છે. પણ હવે આમ તો નિયમ એવો છે કે વડ તેવા ટેટા એવું હોવું જોઈએ, પણ અહીંયા કહેવત બીજી લાગી. દેખ દેવતાના દીકરા કોયલા, બધા યદુવંશીઓ કે છે કોઈક ઉત્સવ હતો અને ઉત્સવમાં ભેગા થયા અને ખૂબ ઢીંચ્યો, એવું કહેવાય, ખૂબ પીધો લોકો આવ્યા. કૃષ્ણ વંશજો ખૂબ દારૂ પીધો, પણ એ પહેલો શું કર્યું તે કે પેલા તા કે કોઈ ઋષિ મુનિઓ તો બધા આવ્યા હશે તે
એમાં દુર્વાસા પણ હતા, વિશ્વામિત્ર પણ હતા, એવા બધા ઋષિઓ હતા. અને આ બધાએ મશ્કરી કરી, કૃષ્ણના વંશજોએ મશ્કરી કરી. ચલો આ બધા ઋષિમુનિઓને કે બહુ જાણે છે, બહુ તિકાળ જ્ઞાની છે, લાવ જરા પૂછીએ તો ખરા. એટલે એક પુરુષને જ પેટ ઉપર કપડું બાંધી, એક તાંસળું તાંસળા પર કપડું વીંટી અને ગર્ભ જેવો આકાર કરીને પૂછવા ગયા કે મહારાજ બતાવો જો અને છોકરો જન્મશે છોકરી. જુઓ, બાકી તો ભગતનો દીકરો સાધુને આવી મશ્કરી કરવા જાય તો પછી એ કેવા સંસ્કાર કહેવાય કહો. ઋષિ મુનિઓએ જોયું કે આપણી મશ્કરી કરે છે, એટલે કહી ભાઈ આમાંથી એક સૂળ જન્મશે કે છે, અને એ જન્મ છે તમારો બધાનો કડદો કાઢી નાખશે. અને જે પેલું તાંહળું બાંધ્યું હતું ત્યાં જઈને પછી છોડ્યું તો એક મોટું તીક્ષ્ણ હથિયારના રૂપમાં બહાર આવ્યું. એટલે અમને લાગ્યું કે ઋષિનો શ્રાપ ફળવાનો, આજ હથિયારથી આપણે મરીશું. તો બધા ભેગા થઈને પછી પેલા વડીલોને કહેવાય શું કરું, તો કે હથિયારનો નાશ કરો. આજે ગર્ભમાં તમે બાંધીને તો ગયા હતા તાંહડું, છોડવું તો પડે ને પેલા ને કાકા, તો નાટક હતું એટલે. અને એમાંથી આવું શૂળ નીકળ્યું, ત્રિશૂળ એટલે ત્રણ શૂળ હોય ને, ત્રિશૂળ કહેવાય, આ પેલું ખાલી શૂળ. એટલે બધા ભેગા થઈને શું કર્યું, તો કે નાશ કેમ કેમ કરવો, આ તો વજ્ર છે, આ તૂટે એમ નથી, તે કે ઘસી નાખો. કથા આવી છે ભાગવતમાં, કથા છે. ઘસ્યું, ઘસી 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 ઘસીને એનું પાણી કરી નાખ્યું. ઘસતા ઘસતા છેલ્લો આટલો ટુકડો વધ્યો કે ભાઈ આવે આ પકડીને ઘસતો ફાવતો નથી, કારણ કે નાની વસ્તુ પછી ઘસવી કેમ કેમ, પકડવી કેમ કેમ. ત્યાં કે હવે નાનું રહીને ફેંકી દો, એટલે એને દરિયામાં ફેંકી દીધું. એ જે નાનું ટુકડું દરિયામાં ફેંકી દીધું એ માછલી ગરી ગઈ. કથા આવી છે જોજો. અને પેલું જે ઘસીને બધું જે નાખ્યું એ દરિયાકાંઠે એક પ્રકારનું એમાંથી ઘાસ ઉગ્યું, તીક્ષ્ણ ઘાસ, ધારવાળું ઘાસ. દરિયા પાણીમાં ઉગતું હોય છે, લાંબી લાંબી પટ્ટીઓ વાળું એવું. અને એક મોટો મેળો આવ્યો દ્વારકાનો, એમાં બધા યાદવો ભેગા થયા અને તે વખતે પીધું, અને પીધું અરસ પરસ લડ્યા. તો કે સાચે ઘાસ ઉગેલું એને જ ઉપાડી ઉપાડીને, કારણ કે એ જ વજ્રનું કામ પછી કર્યું. અને બધાનો કચ્છર ગણ કાઢી નાખ્યો. હવે જે ટુકડો બચ્યો હતો જે માછલીના પેટમાં ગયો હતો, કે છે એક માછી મારે સમુદ્રમાં જાળ નાખીને એમાં માછલી ફસાઈ, અને એણે આ માછલી કાઢી, અને એ માછલી કહે છે એક પારધી લઈ ગયો, પારધીએ જ્યારે એને ખાવા માટે જે કંઈ કરવું કર્યું ને એમાંથી આ શૂળ નીકળ્યું. એટલે કે આ તો બહુ સરસ વસ્તુ છે. એટલે એણે એને એને તીરકામઠું જે બાણ બનાવ્યું એ એનું જગ્યાએ લગાડ્યું. કેમ થાય કે એક બાકી રહી જતો તે વખતે હાજર નહોતો એ મેળામાં. આ યાદવના મેળામાં શ્રી કૃષ્ણ હાજર નહોતા, ત્યાં તો બધાનો વંશ જાય એવું કહી દીધું કે કોઈ નહીં બચે. ઋષિએ શ્રાપ આપ્યો કે તમારા કુળમાં કોઈ બચશે નહીં. એટલે કે હસ્તિનાપુરનો રાજસૂય યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરીને પાંડવોને છેલ્લે ઉપર વળાવીને કૃષ્ણ જ્યારે પાછા દ્વારકા આવે છે, અને ત્યારે રસ્તામાં જેમને સમાચાર મળ્યા કે ત્યાં તો હવે કશું રહ્યું નથી, આવું આવું થયું. એ સોમનાથ પાસે પ્રભાસ પાટણ, જ્યાં લોકો કહે છે કે આ કૃષ્ણની દેહસ્વર્ગ ભૂમિ એક પીપળો છે, લોકો જાય જ પગે લાગવા અત્યારે પણ પ્રભાસ પાટણના ભાદરે છે. ત્યાં પગ ઉપર પગ ચડાઈને બેઠા, ત્યારે પેલો પારધી શિકાર કરવા નીકળેલો, એણે દૂરથી જોયું કે પક્ષી બેઠું છે આમ, અને પેલું જ બાણે ના હાથમાં આવ્યું,
જે માછલીના પેટમાંથી જે શૂળ બને નીકળેલું તે, અને એનાથી હણાઈ ગયા કૃષ્ણ. કહે છે એ વાત કે બાણ પ્રહાર ગયે ગફલત સે કપટ મરગ નહીં પરખે. સર્વજ્ઞ ઈશ્વર હતા તે એમને ખબર ના પડી કે પારધી તો ઊભો છે આ મૃગલો મારનારો પારધી, અને મૃગની જગ્યાએ મને મારવાનો છે બાણ, તો હું આખો પાછો થોડો થઈ જાઉં, એટલી ખબર ના પડી કે છે. અને સર્વજ્ઞ હોય ને આ રીતે મરવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. એ હિ દોહન કી અજન જના એ તો જાહેર જુગ જનવંત કી. તો કે છે આ એ બે વાતો છે. પેલી બાજુ આમાં પેલું બદલાની વાત આવે છે કે ભાઈ રામે વાલીને માર્યો તો સંતૈને, અને એ વાલી જ પછી પાછો પારધીનો જન્મ લીધો, અને આ બાજુ પેલા ઋષિનો શ્રાપ આવ્યો, અને શ્રેફવાળું પેલું રહી ગયેલું આટલું પાછું ટુકડો પેલાને મળ્યો. આ બધો સંજોગ કથાકારોએ ઊભો કર્યો. તો કે છે ખુદ સર્જનહાર તો સર્વજ્ઞ હોય, એ આ રીતે ભૂલા ના પડે. એમને આવું કશું કોઈને એવું કોઈ કર્મ જ ના કરવું પડે જેના માટે બંધન બને. જયા જન્મ નિર્દોષ વાલી માર્યો તો માટે આ જન્મમાં પરથી એમને મારે એમ કોઈ કહેતું હતું કે ભગવાનને આવા બંધનમાં આવવાની જરૂર જ કોઈ કર્મ એવું એમને કરવાની જરૂર ના હોય કે જેના કારણે કર્મનું બંધન એમને ઊભું થાય. એ તો પછી આપણે આ જ ધંધો કરીને આપણે કર્મના બંધન જ ઊભા કરીને તો અહીં ફરતા ફરતા આવ્યા છીએ, તો આપણામાં કરતાના શું ફેર. તીન કુકીએ કર ના ના ઉનકુ એ યુક્તિ બનવા બનાવટ કે કેટલા કે ના ના તો એમને આવું કરવું તું શું કરવા કરવું તું ભાઈ નાટક ઉપર ઉતર્યા હતા. કદાચ ભાઈ એમને જાણી જોઈને આવું કર્યું. કેમ જાણી જોઈને કરવું? કૂતરાના મોતે મરવાની શી જરૂર હતી? સમાધિ બેસીને ગયા હોત તો આવું કરવાની ક્યાં જરૂર હતી? ત્યાં કે ઋષિનો શ્રાપ સાચો પાડવો હતો, તો ઋષિનો શ્રાપ સાચો પડે તો ઋષિ શ્રાપ આપે એવી પરિસ્થિતિ શું કા ઊભી થવા દીધી? તમારા સંતાનોને તમે આખી અર્જુનને આટલો બધો ઉપદેશ આપ્યો તો તમારા દીકરાઓને કેમ ના આપ્યો? ત્યાં ગીતા કેમ કામ ના લાગી? એટલે ગુરુ મહારાજ કહે છે આ તો બધી પછી આપણે પાછળથી જેટલું બેસાડવું એટલું બેસાડાય. હા અંધ અચેત વેત સુનહિત કે, અંધ અચેત વેત સુનહિત કે ભેડ કતાર બહે હું. આ પ્રમાણે અંધ અને અચેત માણસો જે અચેત છે ને અંધ છે એ આ બધી વાતો સાંભળી સાંભળીને ભેડ કતાર ગેટાણી માફક પાછળ પાછળ વયા જાય છે. આદ્ય અંત મધ્ય કરી તપાસિત અકૃત કિને કીએ હું. આદ્ય અંત મધ્ય ત્રણેય રીતે તપાસી જુઓ તો કહે છે નથી કૃતે સૃષ્ટિ બનાવી કે નથી અકૃતે બનાવી. એટલે સગુણથી પણ સૃષ્ટિ પેદા નથી થઈ અને નિર્ગુણ અકૃત ભ્રમથી પણ સૃષ્ટિ પેદા થઈ નથી. હા કરતે કરત ચલિત પરનાલિકા નિજ કરતા સંકલ્પ લે ફેર ફાર કચુકીએ ન કોને કીએ સો ઉપમ કલ્પ કે સરાવે એહી અનુભવ ક સરકાર ચરણ મેં જોતે નિરન પટે ચિકટ મેં જોતે કરત ચરણ મેં કરતે કરતે ચલિત પ્રણાલિકા નિજ કરતા સંકલ્પ કી.
આ સૃષ્ટિ જે પેદા થઈ છે નિજકર્તાના સંકલ્પથી પેદા થઈ છે, અને સંકલ્પના કારણે જે 84 લાખ પ્રકારના બીજ બુંદક બન્યા અને એમાંથી પ્રણાલિકા આ ઘાટની ઉત્પત્તિ શરૂ થઈ. ફેરફાર કશું કીએ ન કહું ને કીએ સો ઉપમકલ્પ કી, કોઈ કશો ફેરફાર કર્યો નથી. ફેરફાર કર્યો એમ કહે છે કોઈ કે આમણે આ કર્યું આમણે આ કર્યું, માત્ર ઉપમાઓ છે, બાકી સર્જનહાર જે બનાવ્યું છે એમાં કોઈએ કશો ફેરફાર કર્યો નથી. બધા નિયમ પ્રમાણે જન્મ્યા છે, નિયમ પ્રમાણે મર્યા છે, નિયમ પ્રમાણે બધું કર્યું છે. બીજી બધી જે વાતો વચ્ચે આપી છે એ બધી ખોટી ઉપમાની વાતો છે. જો બાપા લખી તવ ખત કાગજ અંશે અંતે અર્થન આવે. જેમ કોઈ બાપ મરી ગયો હોય પાછળથી લોકો બધું ઉપમાઓ નથી કરતા, જેને તેને જણાવે કોઈ મરી ગયા અને આપણે જઈએ ને તો એવી સરસ વાત કરે કે જણે એમના બાપા તો મહાન સિદ્ધ મહાત્મા હતા, જરાય દુઃખ પડ્યું નથી, બસ છેલ્લે જયા બધાને યાદ કર્યા, પણ એમના મોઢામાં તો બસ ભગવાનનું જ નામ. નાના છોકરાને પૂછીએ ખબર પડે કે ના મસાલો હતો મોઢામાં, તો પાન પરાગત હતું એકદમ શાંતિથી ગુજરી ગયા, ભગવાનનું નામ લેતા લેતા ગુજરી ગયા. મોટાભાગના લોકો આવી વાત કરે હો, એટલી બધી ઉપમા વધારી દે. નથુરામ ગોડસે કહેતો હતો કે આ બધા કહે છે ગાંધીજી હે રામ બોલે ખોટી વાત, કે 3.5 ફૂટ હું જ નજીક હતો, મેં જ ગોળી મારી, મને ખબર છે, ઓમ બા એમ કઈ પડ્યા હતા કે છે. પણ આપણે ઉપમા વધારે દીધી, સમાધિ મન એમની પર લખી એવું દીધું કે હે ઇતિહાસ બની ગયો એમ. નથુરામ ગોડસેનું સ્ટેટમેન્ટ છે આવું, પણ એને કોણ લે બરાબર, કોને? મોટા મોટી તોપો જ્યાં વાગતી હોય અથવા મોટા મોટા ભૂંગળો ગાજતો હોય તો નાનું પીપીડીનો અવાજ તો ક્યાંય દબાઈ જાય, કોઈ સાંભળે નહીં. એટલે આવી બધી ઉપમાઓની વાત આપણે સાંભળીએ જ છીએ આવું, લગભગ મેં તો આવું સાંભળ્યું. ગમત એમ તો પૂછન, વડીલ ગુજરી ગયા હોય ને કદાચ કંઈ પધરામણી આપણે ગયા હોય ને આ તેને વાત સાંભળીએ તો બસ આવી એવી ગંભીર વાત કરે કે આપણને એમ લાગે કે આમના બાપ તો મહાન ઋષિ હતા, આવી વાતો કરે. કોઈ એમ ના કે તરફડિયા મારતા મારતા ગયા, બેરે બેરે જીવ છૂટ્યો, અમને થઈ ગયું કે ના મરો તો આપણે દબાઈ દઈએ, કે પીડા હમણાં નહીં 2-3 દિવસથી છાપામાં ચાલે છે ને, એક લેડીએ કે 300 ડૉક્ટર કોઈ લેડી ડૉક્ટર 300 મર્ડર કરેલો કેસ ચાલે છે, 300 મર્ડર્સ, એમ કે લેડી કિલર ડૉક્ટર એવું એનું ઉપમાન આપ્યું છે, ચાલે છે છાપાઓમાં ટીવી પર એનું અત્યારે. પણ એ બિચારી શું કહે છે તે મારી કેમ નાખી આટલા બધા, તો એ કેમ છે કે મારા તો જે પેશન્ટ આવતો હતો એ મને ખબર હતી કે આને મટવાનું નથી, એટલે પીડા એના કરતા હું પતાવી દઉં બિચારો, એટલે છૂટે એટલા માટે મેં આવું કરેલું, આવું એ જ જવાબ આપે છે. અને વાત એની સાચી લાગે, બાકી એને શું કશું લઈ લેવાનું હતું બિચારી મારી નાખે, પણ આવા 300 પેશન્ટને ગાંઠે ઉતારી દીધા. એટલે કહેવાનો મતલબ એ છે કે મોટાભાગના લોકોના રિવાજ થઈ ગયો આવો, એક કશું ના હોય તો બનાવી કાઢે પાછળ, તરત જ બની જાય, એના માટે કોઈ યોજના જ ના બનાવી પડે. મરી ગયાની સાથે તરત જ એમની મહાનતાની વાતો શરૂ, બસ સવારે ઉઠ્યા નાયા ધોયા પરમ ગુરુ સામે દર્શન કર્યા, પછી કેવલ કેવલ કરતા હતા, બધાને કહ્યું આવજો, આમાંનું કશું સાચું ના હોય, જો ગપ્પે ગપ્પ જ હોય આ બધા. આપણે પણ એમ કેવું, હા હા કેવું પડે, મહાન આત્મા કહેવાય. આપણે શું કહે કે આવું નહીં હોય લે ભાઈ, કો તો શીરો માગ્યો હશે. અંત પણ મેં સાંભળ્યું છે 90% લોકો લગભગ આવી વાતો બનાવીને કહેતા હોય છે. એટલે બાપજી એ જ વાતનો ઉલ્લેખ કર્યો કે મર્યા પછી બધી ઉપમાઓ મોટી મોટી આપી દે, આ વાત અંતે વાત અંતે અર્થ ના આવે, પણ એનો કોઈ મતલબ નથી જરા પણ, એમ કે એકદમ આસાનીથી જીવ નીકળી ગયો છે.
સેજ પણ તકલીફ નથી પડી એમ કે. બાકી પાછા તો ક્યાં કે 6 મહિનાથી કેન્સર હતું લે. પણ એમ સહેજમાં જાણે પરમગુરુએ બોલાવી લીધા હોય એમ ગયા. પરમગુરુને બોલાવા તો અત્યાર સુધી શું કરે, આખા હાથે જ ના લઈ જાત, કંઈક ભૂલા પડે ના કરતા. એ રીતે ગુરુદેવ કહે છે, જ્યાં બાપા લખિત વખત કાગળ અંતે અર્થ ન આવે, જે ઉપમા વર્ણિત ઇષ્ટન કી છે ન સાચ સરાવે. આ પ્રમાણે બધાની ઉપમાઓ આપી, એ ઉપમા જ અપાય છે ખાલી. હા, મોટાભાગના લોકો ઉપમા જ આપતા હોય છે કે આ રીતે ગયા એમ. ઘણી વખત એવું બને કહો તો પેલા રાતે મરી ગયા, ઘરના ખબર ના હોય, ઉઠ્યો તારે ખબર પડે, હોવા તો પતી ગયા, આપણે જેની રાહ જોતા એ થઈ ગયું એમ. એની ખુશીમાં પછી વાતો બનાવે, બાકી એવું કશું ના હોય. એહી અનુભવ કસર કાઢન કુલ મોઈ સાચન ઉચ્ચરણ કે. એટલે આ બધા જે ખોટા ખોટા જે કર્યા છે એ બધાનું કાસળ કાઢવા હું મારા અનુભવને કામે લગાડું છું. આ મારો અનુભવ કહું છું તમને કે ભાઈ આવું આવું બને, જેમ મેં તમને કહ્યું આ મારો અનુભવ કહું છું કે ઘણી જગ્યાએ આવી વાતો સાંભળવા મળે, તમે સાંભળી જશે કે કોઈ ગુજરી જાય એટલે પાછળવાળા એટલું બધું મહત્વ વધારે દે નહીં. અને કોઈ જોડે હોય ને તોય બિચારો ના બોલે, ના ના યાર બેરે બેરે ગયા છે મને ખબર છે, પણ બોલાય ને કે આપણાથી હા હા જ કરવી પડે. હા હા બરોબર છે કે છો. પણ પરમ ગુરુ કે ના હું તો ના હા હા કરું, કે શું તો બધી કસર કાઢ્યું, ના ના આવું હતું આવું હતું આવું હતું. બાપજી કે છે એ અનુભવ કસર કાઢને કુલ, હું તો બધી કસર કાઢી નાખું કે છે, ખોટી હા હા ના કરું. મોઈ સાચન ઉચ્ચરણ મે, સાચે સાચું કેવું છું, જ્યાં તે નિર્ન પટે ચિકટ મે ત્યાં તે કરતા શરણન મે. જેવી રીતે કહે છે પાણીમાં ઘી અથવા ઘીમાં પાણી, ચિકટમાં પાણી ભેળવી શકાતું નથી, એ તો જુદું જ પડી રહે. કોઈ દિવસ ચિકટમાં પાણી ના ભેળવી શકાય એમ અસત્ય સર્જનહારના શરણ સુધી પહોંચી શકતું નથી.